वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુરનવમું તરંગ તેરમું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં ભગવાન શ્રીહરિ ગુડેલથી મિતલી પધારે છે એ પ્રસંગનું આ તરંગમાં વર્ણન કરે છે। ગોપ ભયે હરિ શરણહી बीज मग दिने छोर धरे नियम सतसंग के चलत भये सुनोर। गोप भये हरि शरण ही बीज मग दिने छोर धरे नियम सतसंग के चलत भये सुनोर। ગાયોને ચરાવતા ગોવાળોએ શ્રીહરિનું શરણ સ્વીકાર્યું, સત્સંગના વર્તમાન ધારણ કર્યા અને પોતે જે બીજ માર્ગના હતા તેને છોડી દીધો અને સદાચારને વ્યવસ્થિત રીતે પાળવા લાગ્યા। ભગવાન શ્રીહરિનું સર્વત્ર આ જ કામ છે। પ્રભુના ચરિત્રો જુદા છે, લીલાઓ જુદી જુદી છે, ઉપદેશો જુદા જુદા છે, પરંતુ મહારાજનું કામ એટલે કે મહારાજનું મુખ્ય લક્ષ્ય એક જ છે, જીવને અધર્મમાંથી છોડાવી અને ધર્મમાં જોડાવી મુક્તપદનો અધિકારી બનાવવો છે। પૂજ્યપાદ ગુરુજીએ ખૂબ સરસ વાત કરી, સિંહણનું દૂધ છે એને ઝીલવા માટે માટીનું વાસણ નથી કામ લાગતું। સાહિત્યકારોએ આપેલી આ સરસ મજાની ઉક્તિ, હવે સિંહણનું દૂધ તો દાદા કોણ લેવા જાય, અને લેવા જાય પાછો પીવા રે ખરો, કોઈને કહેવા દે કહેવાની કહેવા માટે આવે ખરો, પરંતુ અનાદિકાળથી ચાલતી આ શાસ્ત્રમાં સાહિત્યની વાત કે સિંહણનું દૂધ માટીના વાસણમાં ટકતું નથી। કહેવાય પણ છે કે ઠીકરાના વાસણમાં સિંહણનું દૂધ ઝીલવામાં આવે ને તો વાસણ ફાટી જાય, એના માટે સુવર્ણનું સોનાનું શુદ્ધ કંચનનું બનેલું વાસણ જોઈએ। એ મૂર્તિના મહાસુખને ભોગવવા માટે આપણી પાત્રતા તૈયાર કરવી જરૂરી છે। આપણા આત્માને ચોખ્ખો કરવા માટે ધર્મ અને વૈરાગ્ય આ બે તત્વ જબરજસ્ત કામ કરે છે। આ બેનું કામ આપણા વાસણને ચોખ્ખા કરવાનું છે। આપણું વાસણ એટલે આપણો આત્મા। અનાદિકાલ તો જીવાહ માયા પરિવેષ્ટિતઃ, માયામય બનેલો આપણો આત્મા ધર્મના પાલનથી
સદાચારના પાલનથી પવિત્ર બને છે, વૈરાગ્ય કરીને વિશુદ્ધ બને છે. જેવી રીતે સોનામાં અલગ અલગ ધાતુ જ્યારે મળી જાય છે ને, પછી એ સોનાને અગ્નિમાં નાખવું પડે, બરાબર તપાવવું પડે. નિઘર્ષણ છેદન તાપતાળ નહીં, સોનાની ચાર પરીક્ષા કરવામાં આવે. એને ઘસવામાં આવે, છેદન એટલે એનું કાણું કરવામાં આવે, તાપ એટલે અગ્નિમાં તપાવવામાં આવે, અને તાળન એટલે બરાબર એને ટીપવામાં આવે. આવી રીતે સોનાને શુદ્ધ છે કે નહીં એ પારખવામાં આવે. બસ એવી જ રીતે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, શ્રીજી મહારાજ આ ચાર સાધન આત્માની પાત્રતા કેળવવા માટેના કર્યા. આ ચાર સાધન જીવમાં દ્રઢ થાય એટલે જીવને એકાંતિકપણાનું બિરુદ મળે, અને એકાંતિક બનેલો આત્મા એ જ અક્ષરધામના અનાદિ મુક્તપદનો અધિકારી છે. કેવી સરસ વાત આવી. ગોવાળોએ ભગવાન શ્રીહરિનું શરણ સ્વીકાર્યું. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કુળ કયું છે એના કરતાં આપણા કર્મ કેવા છે ને એ ઘણું મહત્વનું છે. રાવણ કુળથી ઘણો મહાન હતો, પણ કર્મથી સબરી રાવણ કરતાં પણ આગળ નીકળી ગઈ. આજે માતા સબરીને બધા યાદ કરે છે અને રાવણને આજે બધા જ લોકો વખોડે છે. ભલે ગોવાળો છે, ગોવાળ શબ્દ તો સારો છે, શાસ્ત્ર પ્રમાણે ગોવાળ શબ્દ છે, દેશી ભાષામાં કહેવું હોય તો ભરવાડ, કપડાં જાડા, ખાવાનું જાડું, બુદ્ધિ પણ જાડી. તેમ છતાં ગોવાળોએ શ્રીહરિને ઓળખી લીધા, સત્સંગના નિયમ ધર્મ સ્વીકાર્યા, અને પોતાના જે મતપંથો હતા એનો ત્યાગ કરી શુદ્ધ સદાચારનું પાલન કરવાનું નક્કી કર્યું. આ કામ કરવા માટે મહારાજ પ્રગટ થયા છે. ઉત્સવો કર્યા એટલા માટે કે જીવ સદાચારી બને. ધર્મો જ્ઞેય સદાચાર, ધર્મની વ્યાખ્યા કરતા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, સદાચાર એ જ ધર્મનું સ્વરૂપ છે. સંતોએ કરેલું આચરણ, મહાપુરુષોએ કરેલું આચરણ એ જ ધર્મનું સ્વરૂપ છે. ભગવાન વ્યાસ એમણે પણ લખ્યું, મહાજનો એન ગતઃ સપંથાઃ. આજે ઘણા લોકો તર્ક વિતર્ક કરીને પોતાનું અને બીજાનું એટલું બધું બગાડે છે. માટેવાલા ભક્તો, બે હાથ જોડીને મારી વિનંતી, અત્યારે ચારે બાજુ લોકો જે વાતો કરે છે તાર્કિક વાતો છે, બુદ્ધિથી કરેલી ઉપજાવેલી વાતો છે, એવી વાતોમાં ન ફસાઈએ. આપણે વાત માનવી હોય તો કેવળ ને કેવળ વચનામૃતની માનીએ, આપણે વાત માનવી હોય તો કેવળ ને કેવળ આપણા સંતોને પૂછી લઈએ, કંઈક પ્રશ્ન છે તો. જગતમાં તો ચારે બાજુ અત્યારે ઉપદેશ આપનારા તૂટી પડ્યા છે, ઉપદેશ લેનારા ખૂટે છે દાદા. ભગવાન શ્રીહરિએ આવી રીતે સદાચારનો માર્ગ સુવ્યવસ્થિત કર્યો. એમ કહી શકાય કળિયુગની અંદર સતયુગની સ્થાપના કરી. શ્રીહરિ ગુડેલ ગામ પધાર્યા. હરિયાએ ગુડેલ પૂર હે હરિજન સન મુખાય, પરે ચરણ મે આય કે હેત નહીં ઉર સમાય. હરિયાએ ગુડેલ પૂર હે હરિજન સન મુખ આય, પરે ચરણ મે આય કે હેતન ઉર સમાય. ગુડેલ ગામના હરિભક્તો સન્મુખ આવીને પગે લાગ્યા. હૃદયમાં હેત સમાતું ન હતું. જીભાઈ આદિ બધા હરિભક્તો ફૂલહાર અને શ્રીફળ લાવ્યા હતા. ભેટ મૂકીને પ્રેમથી શ્રીહરિની પૂજા કરી ગામને દરવાજે આવ્યા. ત્યાં શ્રીહરિ ઊભા રહ્યા. તે સમયે બધા અશ્વોને તળાવમાં પાણી પાયું. સાગરની આ કથામાં
કેટલી નાની અને સૂક્ષ્મ વાતો પણ સ્વામીએ આવરી લીધી. ભગવાન શ્રીહરિએ પુરુષોનું કલ્યાણ કર્યું, સન્નારીઓનું કલ્યાણ કર્યું, અરે નાના બાળકોનું કલ્યાણ કર્યું, એટલું જ નહીં પશુ અને પંખીનું પણ કલ્યાણ કર્યું. ઇટોલા ગામના બળદને મુક્તિ આપી. અરે મહારાજની સાથે અક્ષરધામમાંથી પ્રગટ થયેલા મુક્તોનું એક નામ હતું માણકી. મહાપૂજામાં 108 મુક્તોમાં માણક્યેય નમઃ, માણકીની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાનના સંબંધે કરીને પશુ છે એ પણ મુક્ત પદને પામે છે, અને મુક્ત જેવો મહાન હોય, કદાચ અક્ષરધામનો મુક્ત આ પૃથ્વી પર પ્રગટ થયો હોય, પણ ભગવાનનો સંબંધ છૂટી જાય ને તે મુક્ત પણ પશુ સમાન બની જાય છે. તમારી અને મારી શોભા ભગવાનના સંબંધે કરીને છે. તમને ખબર છે આ બધી ચારે બાજુ રોશની ચાલુ છે, મંદિર આખું ઝળહળે છે, પણ આ રોશનીનું મૂળ ઉદ્ગમ સ્ત્રોત જે કહેવાય, એનું ઉદ્ગમ બિંદુ એપી સેન્ટર જે કહેવાય, એ પાવર હાઉસ છે. જો પાવર હાઉસ સાથે કનેક્શન તૂટી જાય તો બધી રોશની બંધ થઈ જાય. એમ આપણા બધાનું પાવર હાઉસ એક પુરુષોત્તમ નારાયણ છે, જીવનમાં હંમેશા ડગલે ને પગલે. એ રાત દિવસ મારા હૃદયની ભેતર, રાત દિવસ મારા હૃદયની ભીતર, જપેશ આઠો જામ વાલું લાગે સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે સ્વામી નારાયણ નામ. અખંડ ભગવાનને સંભાળવા, અખંડ ભગવાનને સાથે રાખવા, અખંડ આ અનુસંધાન સાધવા માટે આપણે મહેનત કરવી જોઈએ. વચનામૃત ગઢપુર અંત્યનું 17મું. મહારાજ એમ બોલ્યા, અનંત પ્રકારના પાપ છે. શ્રીજી મહારાજના શબ્દો સાંભળજો, અનંત પ્રકારના પાપ છે, પરંતુ એમાં ભગવાન સિવાય જીવને બીજી જગ્યાએ જે હેત થાય છે એના જેવું અતિ મોટું બીજું કોઈ પાપ જ નથી. ભગવાન સિવાય બીજી જગ્યાએ હેત થાય છે એના જેવું અતિ મોટું બીજું કોઈ પાપ નથી. હવે કલ્પના કરો, આપણે આવા પાપની તો ક્યારેય ચિંતા કરી જ નથી, અને સામાન્ય દ્રષ્ટિએ વિચારવામાં આવે તો આવું અતિ મોટું પાપ કરનારા લાગઠ માણસો પડ્યા છે. આપણે ક્યારેય પણ આપણા આત્મા સામે વિચારીને જોયું જ નથી. વૃંદાવન સ્વામીની વાતોમાં બહુ સરસ વાત છે. સ્વામીને કોઈ પ્રશ્ન પૂછ્યો, સ્વામી મહારાજ હાથ આવ્યા, એના મુક્તો પણ હાથ આવ્યા, તો પણ મૂર્તિનું મહાસુખ હાથ કેમ ના આવ્યું? પ્રશ્ન કેવો પૂછ્યો, મહારાજ હાથ આવ્યા, એના મુક્તો પણ હાથ આવ્યા, તેમ છતાં મૂર્તિનું મહાસુખ હાથ કેમ ના આવ્યું? વૃંદાવન સ્વામી એટલે એમ કહી શકાય મૂર્તિના મહાસુખના ભોક્તા, એવા મોટા મુક્ત. એમની નાની નાની વાતો, જેમ ગુણાત્યાનંદ સ્વામીની વાતો છે, ગોપાળાનંદ સ્વામીની વાતો છે, એવી અદ્ભુત મૂર્તિ સંબંધી વાતો છે. સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામીએ કહ્યું કારણ હાથમાં આવે એટલે કાર્ય હાથમાં આવે જ છે, મૂર્તિ તો કારણ છે. જો મૂર્તિ હાથમાં આવે તો મૂર્તિનું સુખ પણ હાથમાં આવવું જ જોઈએ. પણ પ્રોબ્લેમ ક્યાં છે? સ્વામીએ દ્રષ્ટાંત સાથે સમજાવ્યું, કેરી હાથમાં આવે તો રસ હાથમાં આવ્યો કહેવાય કે નહીં? પણ તેમ છતાં રસનો સ્વાદ નથી આવતો. કેરી હાથમાં લીધી એટલે રસ હાથમાં આવી ગયો છે, પણ એ રસને
હાથમાં એટલે કે માણવા માટે, અનુભવવા માટે ચાખવો પડે, ખાવો પડે, અનુભવવો પડે. એવી જ રીતે મૂર્તિ હાથમાં આવ્યાથી કામ નહીં ચાલે, મૂર્તિને હૈયા સુધી લઈ જવી પડશે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. આ પીયુડા મહારાજ સિંહાસનમાં બેઠા, એનાથી કામ નહીં ચાલે, એ મહારાજને હૃદયમાં બેસાડવા પડશે. આ પીયુડા મહારાજ આપણા ઘરમાં મંદિરમાં બેઠા, એનાથી કામ નહીં ચાલે, એને મન મંદિરમાં બેસાડવા પડશે. કેવી સરસ વાત દાદા. કેરી હાથમાં આવી તો રસ હાથમાં આવ્યો કહેવાય કે ના કહેવાય? પણ રસ હાથમાં આવ્યો એનાથી કંઈ અનુભવમાં નથી આવવાનો, એનાથી કંઈ ગળું મોઢું નથી થવાનું. મોઢાને ગળું કરવા માટે, મોઢાને મીઠું કરવા માટે, ભૂખને ભાંગવા માટે શું કરવું પડશે? કેરીને ઘોળવી પડશે, એનો રસ કાઢવો પડશે, પછી હા હાથ હલાવવા પડશે. બધું બોલો દાદા, સ્ટેપ સ્ટેપ કરવો પડે ને બધા. હા, આ જ વાત ગુણાત્યાનંદ સ્વામીએ જુદી રીતે કહી. સ્વામી કહે, કરોડો રૂપિયા આપતા આ માણસનો દેહ ન મળે, કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુનો સંગ ન મળે, અને કરોડો રૂપિયા આપતા પણ આવી વાતો ન મળે. તે બધું આપણને મળ્યું છે, હવે શું ખામી રહી? માથું હલાવવાનું નથી, વિચારવાનું છે. સ્વામીએ કેવો માર્મિક પ્રશ્ન પૂછ્યો. કરોડો રૂપિયા આપતા મનુષ્યનો દેહ ન મળે એ આપણને મળ્યો, કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ ન મળે એ સંત મળ્યા, કરોડો રૂપિયા આપતા પણ આવી વાતો ન મળે એવી વાતો આપણને રોજ સાંજે આ કથામાં મળે છે. હવે ખામી ક્યાં છે શોધો. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. પાંચ દિવસનો ભૂખ્યો હોય, પંચાન્ન પકવાન પીરસાઈ જાય, પતરાળા તૈયાર હોય, પીરસેલા પંચાન્ન પકવાન તૈયાર હોય, હવે ખામી શું રહી? હા, હવે સમજાણો તમને. પાંચ દિવસનો ભૂખ્યો હોય, પતરાળા મુકાઈ જાય, પંચાન્ન પકવાન પીરસાઈ જાય, એનાથી ભૂખ ન ભાંગે, હજી એક કામ બાકી રહ્યું. હાથ હલાવવા પડશે, મોઢું હલાવવું પડશે, એ ભોજનને ખાવું પડશે, ત્યાર પછી ભૂખ ભાંગે છે, એમ મહારાજ અને મુક્તો આપણને હાથ લાગ્યા છે એટલે મળી ગયા છે. પણ હવે એ હાથમાં આવેલી મૂર્તિને અહીંયા સુધી પહોંચાડવી પડશે, આપણને મળેલા મુક્તોને રાજી કરવા પડશે. એ દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ ભલે માનીશ તેની અને રાચીશ તેના રંગમાં. દાસના દાસ બની એ મોટા મુક્તોને મહારાજને રાજી કરી લઈએ. આના જેવું બીજું કોઈ કામ હવે બાકી નથી. મહારાજે આવી રીતે નાનામાં નાના જીવની, પશુની, પંખીની, વૃક્ષની, વેલીની, બધાની ચિંતા કરી. કહેવાનો આશય એ, પરમાત્માનો સંબંધ જે કોઈને મળ્યો એ બધા ભાગ્યશાળી છે. અશ્વને પાણી પાયું. ગામના જે હરિભક્તો હતા તેઓ સુખડીના લાડુ બનાવીને ત્યાં ગામની બહાર લાવ્યા, સહુને બબ્બે લાડુ અપાવ્યા. સંઘમાં જે વર્ણિયો અને વિપ્રો હતા તેમને પહેલાં લાડુ આપ્યા અને પછી સંતોને અને પાર્ષદોને બોલાવીને લાડુ આપ્યા. શ્રીહરિની સાથે જે ઘોડેસવાર હતા, મોટીબાની સાથે જે બાઈઓ હતી, તે બધાને બબ્બે સુખડીના લાડુ આપ્યા. જે હરિભક્તોની પાસે ભાતું ન હતું તેમને પણ લાડુ આપ્યા. તે લાડુ બધાને આપતા જે વધ્યા તે લાવીને શ્રીહરિની આગળ ધર્યા. ત્યારે શ્રીહરિએ હરિભક્તોને કહ્યું, હવે આટલા લાડુ તમે પ્રસાદીના રૂપમાં રાખો. પછી તે સહુ હરિભક્તોએ તેમાંથી એક એક લાડુ પ્રસાદીનો લીધો. શ્રીહરિએ સહુ સંઘને આગળ ચાલવાની આજ્ઞા કરી. એભલકાચર, જીવાખાચર, ગોંડલના નરેશ, ઠાકોર હઠીભાઈ દરબાર, આ બધા દરબારો એમને શ્રીહરિએ સાથે રાખ્યા. તેમને સુખડીનું ટીમણ આપીને પૂરું ન કર્યું. આ બધા દરબારો મહારાજની સાથે હતા, સુખડીનો નાસ્તો આપ્યો. પરંતુ દરબાર જીભાઈ રાજાઓની રીતને જાણતા હતા એટલે તે દરબારો માટે ભાત અને ઘઉંના રોટલા બારેક જેટલા ઘણા પ્રેમથી કરાવ્યા અને તે બધું ત્યાં ગામ બહાર લઈને આવ્યા.
મહારાજની સાથે આ બધા મોટા મોટા ગામધણીઓ હતા. ગોંડલનું એ સમયનું કેટલું મોટું રજવાડું, એના રાજા હઠીસિંહજી દરબાર મહારાજની સાથે હતા. પણ ભગવાન શ્રીહરિનો વિવેક અને વ્યવહાર બહુ સમજવા જેવો છે. આપણે વચ્ચે હરિભક્તો માટે સરસ શિબિર રાખી હતી. શિબિરમાં આપણે અલગ અલગ વિષયો રાખ્યા હતા. તમે બધા ભક્તો એમાં લાભ લીધો હતો. પરંતુ એમાં એક વિષય બહુ સરસ હતો, વ્યવહારમાં હકારાત્મક વલણ. ઘણીક વાર આપણે ઊંચી આધ્યાત્મિકતાની વાતો કરવામાં વ્યવહારિકતાને એટલી બધી ગૌણ કરી નાખીએ છીએ, એને ભૂલી જઈએ છીએ. પરંતુ યાદ રાખજો, અધ્યાત્મનો પાયો જ વ્યવહાર છે. એટલે ગુણાત્યાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું, વ્યવહારેણ સાધુ. કોઈ વાણીમાં બહુ સરસ દેખાતો હોય, વર્તન પણ બહુ સારું દેખાતું હોય, પણ જ્યાં સુધી એની સાથે વ્યવહાર ન પડે ત્યાં સુધી એની સાધુતાની કસોટી થતી નથી. ઘણા મીઠા બોલા હોય, મૃદુભાષી હોય, પણ કામ પડે ને દાદા ત્યારે ખબર પડે કે અડાઈ નહીં એવા ગરમ હોય. શાંત પાણી ઘણીવાર ઊંડું વધારે હોય, કામ વોટર ઇઝ ઓલવેઝ ડીપ, એના જેવી દશા હોય. એટલે વ્યવહાર એને આપણે તુચ્છ ને ગૌણ કરી નાખીએ છીએ. પણ યાદ રાખો, શ્રીજી મહારાજ એણે વ્યવહારને પણ એટલું જ સ્થાન આપ્યું છે, અધ્યાત્મને પણ એટલું જ સ્થાન આપ્યું છે. બંને એકાબીજાના પૂરક અને સહાયક છે. આપણી આધ્યાત્મિકતા જેટલી મજબૂત હોય એટલો જ આપણે સારો અને સ્વચ્છ વ્યવહાર કરી શકીએ, જાજા માણસો સાથે વ્યવહાર ટકાવી શકીએ, જાજા માણસોને આપણે નિભાવી શકીએ. અને આપણો વ્યવહાર જેટલા માણસો સાથે સુમેળ ભર્યો હોય, સારો હોય, તો સમજવું એની આધ્યાત્મિકતા એટલી ઊંચી છે. ઘણીક વાર ઘણા માણસોને કોઈ સાથે ફાવતું ન હોય અને પછી શાસ્ત્રનો સહારો લઈ, શાસ્ત્રના શબ્દો લઈ છટકી જાય. શું કે સિંહ જંગલમાં એકલો જ રહે, એટલે પોતાની જાતને શું કહેવા માગતો હોય, હું એક સિંહ છું ને આ બધા શિયાળ છે. કદાચ આપણે વાણીથી છટકી જશું, પણ ઠાકોરજીના લેખાજોખામાં આપણને છૂટછાટ નહીં મળે. માટે હંમેશા સત્સંગમાં છીએ તેમ છતાં નાના મોટા ભક્તોની મર્યાદા રાખીએ, વ્યવહારની રીતને બરાબર જાણીએ. વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ગમે એવો મોટો જ્ઞાની હોય, ગમે એવો મોટો ત્યાગી હોય, પરંતુ વ્યવહાર માર્ગને નથી જાણતો ત્યારે એને પણ દુઃખ આવે છે. દક્ષ પ્રજાપતિ અને શિવજીની જે શાસ્ત્રની મોટી કથા એની મહારાજે વાત કરી. ભાગવતજીની કથા મહારાજા પરીક્ષિત એની વાત પણ મહારાજે કરી. માટે તમે બધા ભક્તો છો, કથા સાંભળો છો, ધ્યાન ભજન કરો છો, પૂજાપાઠ કરો છો, નિયમ ધર્મ હવે દ્રઢપણે રાખો છો, પરંતુ એક વાત આપણે ધ્યાન રાખવાની છે, આપણી સાથેના માણસ સાથેનો વ્યવહાર સુમેળ ભર્યો છે કે સુમેળ વિનાનો છે. તમારામાંથી પહેલો પ્રશ્ન એ પૂછશે કે અમારી સાથેનો માણસ હાવ ઠીકરા જેવો હોય, હાવ લબાડ હોય, તો અમે શું કરીએ? એ જ કસોટી છે ને દાદા. સારા માણસો સાથે તો બધા સારો વ્યવહાર રાખી શકે, ના રાખી શકે? ઠીકરા જેવા, લબાડ જેવા માણસો સાથે પણ સારો વ્યવહાર રાખવો એ આપણી સાચી સારપ છે. શું કેવું છે રમેશ ભગત? હવે તમને ઘરવાળા સતી સીતા જેવા મળ્યા હોય તો તમારો સંસાર સારી રીતે ચાલવાનો છે. મારે કહેવાય નહીં, દ્રષ્ટાંત અપાય નહીં, પણ હું ખાલી હસવા માટે કહું છું, સુરપણખા જેવા મળ્યા હોય એને પણ તમે સીતા જેવા બનાવી દો તો તમે ખરેખરા ભગવાનની નજરમાં આવી જવા ભગત છો. અને છેવા દાખલાઓ મારે કહેવાય નહીં જાહેરમાં. હું કહેવા એ માગું છું, વ્યવહાર એ આધ્યાત્મિકતાનો પાયો છે. વ્યવહારમાં જ આધ્યાત્મિકતાની કસોટી છે. શિબિરમાં બહુ સરસ આપણે છણાવટ કરી હતી. પૂજ્ય નિષ્કામ સ્વામીએ પણ ખૂબ સરસ એમાં વાત કરી હતી. માટે તમને બધા ભક્તોને ટકોર, ભગવાન સાથે
આપણે ભક્તિની વાતો કરીએ છીએ, સંતો સાથે આપણે મહિમાની વાતો કરીએ છીએ, પણ સાથે રહેનારા કોઈ પણ આસપાસના, તમે જોબ પર કામ કરો છો, સાથેના સભ્યો છે, ઘરમાં રહો છો, પરિવારના સભ્યો છે, તમારા સર્કલમાં મિત્રો કે તમારા ગ્રાહક કે માલિક વગેરે સભ્યો છે, આ બધા સાથે તમારો વ્યવહાર જો અસ્ત વ્યસ્ત હોય, ધર્મ વિનાનો હોય, તમારી છાપ ખરાબ હોય, તો સમજી લો કે કોઈક જગ્યાએ આધ્યાત્મિકતા પણ તમારી ઓછી છે. શ્રીજી મહારાજ સાથેના દરબારો હતા, એ દરબારો માટે વ્યવસ્થા કરી હતી, કારણ કે જીભાઈ જાણતા હતા દરબારોની, રાજા મહારાજાઓની રીત કેવી છે. 12 જેટલા રોટલા બનાવીને લાવ્યા હતા, તળાવની પાસે ઝાડનો સરસ છાંયો હતો, શ્રીહરિ ત્યાં બેઠા હતા, દૂધ અને દહીંના ભરેલા ઠામ પણ લાવ્યા, ત્યાં દરબારોની પંગત કરી. તે દરબારો પોતપોતાની સેવામાં જે વાળંદને લાવ્યા હતા તે બધા પોતપોતાના રાજાને પીરસવા લાગ્યા. સહુને અડધો અડધો રોટલો આપ્યો, પોષ ભરીને ભાત અને એક એક વાટકો દૂધ આપ્યું, રૂચિ પ્રમાણે સાકર પણ આપી. સહુ દરબારો દૂધ ભાત અને સાકર જમ્યા અને પછી એક એક વાટકો દહીં, થોડો થોડો ભાત અને સાકર પણ જમવા લીધા. તે વેળાએ શ્રીહરિ કુવે ગયા, ત્યાં સ્નાન કર્યું. હરિભક્તો બુદ્ધિમાન હતા, તેમણે શ્રીહરિની રૂચિ પ્રમાણે બધું કર્યું. ઘણા સરસ પૌવા દૂધ અને સાકર લાવ્યા, પૌવાને સાકર નાખેલા દૂધમાં પલાળ્યા, પૌવા તરત નરમ થઈ ગયા એટલે શ્રીહરિએ ભગવાનને તરત નૈવેદ્ય ધરાવ્યું. પછી શ્રીહરિએ તત્કાળ જમી લીધું. આ રીતે હરિભક્તોએ બહુ જ સેવા કરી હતી. બરાબર તે જ સમયે ખંભાતના કેળાના વેપારી કેળા લઈને વેચવા આવ્યા, તે દેખીને દરબારો બહુ રાજી થયા. શ્રીહરિએ દરબારોની ઈચ્છા જોઈને દરબારોની પાસે કેળા લેવડાવ્યા, જેને જેટલી રૂચિ હતી તેટલા કેળા ખરીદાવ્યા, તેની રીત પ્રમાણે વેપારીને કેળાની કિંમત ચૂકવાવી દીધી. કેટલી નાની નાની બાબતમાં મહારાજ ધ્યાન રાખે છે. હમણાં જ થોડા દિવસ પહેલાં કથા આપણે સાંભળી હતી, મહારાજ વડતાલથી નીકળ્યા, મોટો સંઘ હતો, જાજા ભક્તો હતા, દરેક ભક્તો ભક્તોની સાથે, કોઈની સાથે બળદગાડું હતું, કોઈ ઘોડાવાળા હતા, આવી રીતે આખો સંઘ આવ્યો અને નારગામની ભાગોળમાં આવ્યો. ગામના થોડા ઘણા ભક્તો સ્વાગત કરવા માટે પધાર્યા, રાજી રાજી થઈ ગયા, મહારાજને વિનંતી કરી, મહારાજ બધા જમો, આપ જે કહો તેમ લાવીએ. મહારાજે કહ્યું, અમે જમીને આવ્યા છીએ, માટે હવે તમે જાજી ચિંતા ન કરતા, તમારે જો વ્યવસ્થા કરવી હોય તો મારા હરિભક્તોના પશુઓ બધા, બળદ છે, ઘોડાઓ છે, એના માટે ચારો લાવી આપો. મહારાજને ખબર છે ગામ નાનું છે, ગામના ભક્તો પણ ઓછા છે, એટલે મહારાજે કહ્યું કે નાના ભક્તો ઉપર, ઓછા ભક્તો ઉપર મોટો ભાર ન આવી જાય. ખાસ ટકોર કરી જે હરિભક્ત વ્યવહારે કરીને દુબળા હશે એની પાસે તમે કોઈ વસ્તુ નહીં લઈએ, અને તમે ચારો તો જ લાવજો, ઘાસ વગેરે તો જ લાવજો, જો આ હરિભક્તો પૈસા આપે એ લેવાની તૈયારી હોય તો. હરિભક્તોના ઘોડા વગેરે માટે ઘાસ મગાવ્યું અને પૂરેપૂરા પૈસા હરિભક્તો દ્વારા જ પેલા હરિભક્તોને ચૂકવાવી દીધા. આટલો ચોખ્ખો વ્યવહાર ભગવાન શ્રીહરિનો હતો. જોઈ શકો છો ને તમે, જેને લોકો ભગવાન જાણતા હતા, જે ભગવાનને માટે સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર હતા, એવા ભક્તોનો પણ ભગવાન શ્રીહરિએ ક્યારેય પણ પોતાના માટે કે પોતાના ભક્તો માટે ઉપયોગ નથી કર્યો. હા, કોઈકના જીવના કલ્યાણ માટે, કોઈક જીવના કલ્યાણને માટે મહારાજ ચોક્કસ એની સેવા સ્વીકારી છે. એટલે વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, અમે કોઈ વસ્તુને વખાણીએ છીએ, કોઈ વસ્તુને નથી વખાણતા, કોઈ વસ્તુને સ્વીકારીએ છીએ, કોઈ વસ્તુને નથી સ્વીકારતા, એમાં કોઈ અમારો સ્વાર્થ નથી. કેવળ જીવના રૂડા થવાને માટે જ અમે આવું કરીએ છીએ, અને જો એમ ન કરતા હોઈએ તો અમને આ પરમહંસની સભાના સોગંધ છે. કોઈ પણ વ્યક્તિ 100% સ્વાર્થ શૂન્ય બની જાય ને, મારી નાની વાત ધ્યાનથી સાંભળજો, કોઈ પણ વ્યક્તિ
100% સ્વાર્થ શૂન્ય બની જાયને ત્યારે 100% એના કામમાં શ્રીહરિ ભળી જાય. કોઈ પણ કાર્યની પાછળ આપણને કેટલા ટકા આપણો સ્વાર્થ છે, જેમ કે આપણને 50% સ્વાર્થ હોય આપણા કામનો અને 50% સામેવાળાનું ભલું કરવાનું તાન હોય, તો આપણા કામમાં ભગવાન 50% જ હાજરી આપે છે. એટલા માટે બહુ સરસ કહ્યું છે, બીજાના ભલામાં જ આપણું ભલું છે, બીજાને સુખ આપવામાં જ આપણું સાચું સુખ સમાયેલું છે. દુનિયાભરના શાસ્ત્રોની જૂની કથાઓ આવી છે, તમે ગ્રીકમાં જુઓ, ઇજિપ્તની અંદર તમે જુઓ, આ બાજુ અમેરિકાના ઇતિહાસમાં જૂના તમે જુઓ, દરેક શાસ્ત્રોની અંદર, આપણા ભારત ધર્મની અંદર તો સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, જીવ પ્રાણી માત્રના સુખની જ ચિંતા કરવામાં આવી છે. પણ સ્વાર્થથી, કેવળ ને કેવળ સ્વથી ભરેલો માણસ, એણે પોતાની જ ચિંતા, સ્વાર્થ એટલો બધો અત્યારે જબરજસ્ત બન્યો છે કે સ્વની ચિંતામાં પડેલો માણસ પોતાના સાથેના માણસોની ચિંતા પણ ભૂલી ગયો છે. આ બધા ભક્તો એવા છે, નિર્દોષ છે, પ્રેમાળ છે, પણ શ્રીજી મહારાજ જાણે છે કે ઘણીક વાર આપણે પ્રેમાવેશમાં આવી, બહુ પ્રેમ ઘેલા બની કોઈક નિર્ણય કરીએ છીએ, પણ એ નિર્ણય આપણને થોડી વાર સુખ આપે છે, લાંબો સમય સુખ ન આપી શકે. અંતે તો સમજણ જ સહાય કરે છે. એટલા માટે શ્રીજી મહારાજ જ્યાં જાય, જે ગામમાં જાય, તે ગામમાં તે ગામના ભક્તોની પરિસ્થિતિ જેવી હોય ને એના કરતાં થોડું જ સ્વીકારે છે, અને સ્વીકારે છે પણ શેના માટે, સામેવાળા જીવનું કલ્યાણ થાય એટલા માટે. ભગવાન અને મોટા પુરુષો આ બંનેનો આવો નિયમ છે, મહાપુરુષો કા લેના ભી દેના બરોબર હોતા હૈ. ભગવાન અને સંત કોઈક પાસેથી સ્વીકારે છે, ગ્રહણ કરે છે, પણ લેતા નથી, ખરેખર એને આપવા માટે સ્વીકારે છે. રાજકોટના માવજી કડિયા કેવા ગરીબ, કેવા દુખી પુરુષ અને સ્ત્રી, પતિ પત્ની આખો દિવસ મજૂરી કરે, માણ માણ રોટલા ખાવા મળે, આવા ગરીબ એ હરિભક્ત અને ગુણાત્યાનંદ સ્વામી પાસે બધી વાત આવે, સ્વામી પણ દુખી દુખી થઈ જાય, માવજી કડિયાને એક ટકોર કરે કે માવજી તમે એક કામ કરો ને, આવતીકાલે સંતોન ઠાકોરજી માટે થોડી બરફી લાવજો ને, હવે જેને એક રોટલો નથી મળતો એને આજ્ઞા શેની કરી, આ કસોટી હતી, આ સંતની એક પરીક્ષા હતી, સંતના હૃદયમાં બેસીને મહારાજે જ પરીક્ષા કરી છે, પણ માવા ભક્તની શ્રદ્ધા પણ એવી હતી. હા માવજી ભાઈ, પતિ પત્ની બંને નિર્ધાર કરે, ગુણાત્યાનંદ સ્વામી જેવા સંત સામે ચાલીને આમ કઈ માગણી કરે, કાળી મજૂરી કરી, જે કંઈ આવ્યું એમાંથી થોડી બરફી લાવ્યા, આખો દિવસ બંને જણાએ ઉપવાસ કર્યો, સ્વામી માટે બરફી લાવે, સ્વામી ઠાકોરજીને બરફી ધરાવે, બધા સંતો ભક્તોને થોડો 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 પ્રસાદ આપે અને આજ્ઞા કરે, સાધુઓ તમે આ બરફી જમો છો ને, આનું ઋણ ચૂકવવું પડશે, 11 11 માળા કરો. બધા પાસે 11 11 માળા કરાવી સંકલ્પ કરાવ્યો કે આ માળાનું ફળ અમે માવજીભાઈને આપીએ છીએ, શ્રીજી મહારાજ માવજીભાઈને સુખિયા કરે. સત્સંગનો ઇતિહાસ એમ કહે છે કે ગુણાત્યાનંદ સ્વામીએ પછી માવજીભાઈને એમના એક મિત્ર મુસલમાન હતા, મુસો એનું નામ, એની પાસેથી ઉછીના પૈસા લઈ કરાંચી એ જમાનામાં મોકલ્યા, અને કરાંચીમાં એમનો ખૂબ મોટો વેપાર, ધંધો, બિઝનેસ એટલો મોટો બન્યો, એટલો મોટો બન્યો કે આ સંપ્રદાયમાં તે સમયે કેટલી મોટી માવા એન્ડ મુસા કંપની દ્વારા સેવા થઈ. મહાપુરુષો કા લેના ભી દેના બરોબર હોતા હૈ, ઓર સંસારી કા દેના ભી લેના બરોબર હોતા હૈ. આજે તમને થોડી લોન આપે, આજે તમને થોડા ઉછીના આપે, આજે તમને થોડું ઉધાર આપે,
તમને બહુ મીઠા મીઠા લાગે, ગલગલિયા થાય, પણ સમય આવે ને ત્યારે અરે બાપા હમણાં મારે ક્યાં વાત કરવી. સુરતમાં એક ભાઈ મંદિરે આવે, મોટો ચાંદલો, જાડી કંઠી, હાથમાં માળા, માળા પૂરી કરીને બાજુમાં બેઠા હોય. ભાઈ તમે ધનજીભાઈ? તો કે હા. મેં સાંભળ્યું તમને થોડી તકલીફ છે, હા. આપણી પાસે બહુ સારો રસ્તો છે, એક બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. તમે 2 લાખ આપશો તો 2 મહિનામાં 4 લાખ થશે. હવે આવી સ્કીમ સાંભળી કોને આશ્ચર્ય ન થાય? ગમે એવો ભગત હોય, ગમે એવો ધર્મનિષ્ઠ હોય, કોણ ન લલચાય? અને ગમે તેમ કરી આઘા પાછા કરી 2 લાખ આપે ને આ ભાઈ 2 મહિનામાં કેટલા કરી દે? 1ના 4 લાખ કર્યા, 1ના 1 લાખના 2 લાખ કર્યા, 1ના 4 લાખના 8 લાખ કર્યા. હવે આવા 3 પ્રગટ પરચા પૂરાય એટલે શું થાય? આખા મંદિરમાં વાતો થાય, હા, કે ફલાણા ભાઈ પાસે જોરદાર સ્કીમ છે અને માણસ બહુ ઓનેસ્ટ છે. 2 મહિના કીધા હોય તો 2 મહિના પહેલાં પૈસા આપી દે છે, એના 1 દિવસ પણ વધારે થવા દેતા નથી. પછી તો બધા તૂટી પડ્યા કે ભાઈ મારી પાસે આટલા પડ્યા છે, કંઈક કામ હોય તો કહેજો. કોઈ 5 લાખ, કોઈ 10 લાખ, કોઈ 15 લાખ, કેમ કે આમ જો ડબલ થતા હોય. કહેવાય છે આ હરિભગત આવા બીજા લલચાયેલા હરિભગતના કરોડો રૂપિયાનું કરી અને ક્યાં ગયા અત્યારે કોઈને ખબર નથી. બોલો, સિમલાન મનાલી ફરતા હશે દાદા. એટલા માટે કહું છું લાલચ બુરી બલ્લા હે. આપણે એક મૂર્તિમાં લલચાઈએ, મહારાજમાં લલચાઈએ, બાકી આ સંસારિકા દેના ભી કેસા હે. તમને એમ લાગે આ ડબલ કરે છે, ડબલ નહીં ટ્રબલ કરે છે. ખરેખર શું કરે છે? આપણે વાત સાંભળી હતી ને ટેક્સાસવાળા રમેશભાઈની, રૂપિયાનો કરશો સવા તો નહીં લેવી પડે દવા, અને જો કરશો ડબલ તો થશે મોટી ટ્રબલ. સંસારિકા દેના ભી લેના બરોબર હે. આપણને એમ લાગે અને જો 2 લાખના 4 લાખ કરી દીધા, અને જો 1 લાખના 2 લાખ કરી દીધા, અને પાછા 2 મહિનામાં. હવે તો બધા ધંધા બંધ કરી આ જ કરવું જોઈએ, ઘર બર વેચનાને આપી દેવા જોઈએ. પણ આમ જો ડબલ થતા હોય તો શું જોવાનું દાદા હે? કહેવાનું શું? જ્યાં વિશ્વાસ કરવો જોઈએ ત્યાં જીવ વિશ્વાસ કરતો નથી, અને જ્યાં વિશ્વાસ ખરેખર ન જ કરવો જોઈએ એવી જગ્યાએ માણસ રોજ વિશ્વાસ કરે છે. જીવને દુઃખી થવાનું મોટામાં મોટું આ જ કારણ છે. ભગવાન, ભગવાનના સંત, એને અર્થે જેટલું કરવું પડે એટલું આપણે કરીએ, એવા ક્યારેય ખચકાઈએ નહીં, ક્યારેય આપણે પાછા ન પડીએ. કેવી સરસ બધી વાત છે. લો, કેળા વેચવા જે આવ્યા હતા એ કેળા વેચનારા માણસને પણ પૂરેપૂરી કિંમત શ્રીહરિએ ચૂકવાવી દીધી. ભગવાન શ્રીહરિનો વ્યવહાર અને ભગવાન શ્રીહરિનો વિવેક, એની વાત આ સાગરમાં આપણે રોજ શ્રવણ કરીએ છીએ. ખરેખર આ સાગર ગ્રંથ અદ્ભુત છે, અદ્વિતીય છે. 1 પૈસાના 2 કેળા હતા એમ ભાવ કરીને 10 મણ કેળા લીધા. દરબાર જીભાઈએ એક બળદગાડીમાં ભરાવી દીધા. આ રીતે ગુડેલના હરિભક્તોને રાજી કરી શ્રીહરિ પ્રસન્નતાથી ત્યાંથી આગળ ચાલ્યા. પોતે બધા જ વસ્ત્ર ઝરિયાની પહેર્યા હતા, અશ્વને પણ ઝરીમય સાજથી શણગાર્યો હતો. ગામ ગામ કે જનહી જે તે, ગામ ગામ કે જનહી જે તે, તૃપ્ત હોત નહીં દેખત તે તે, તૃપ્ત હોત નહીં દેખત તે તે, પૂજા લઈ જન આવત સબહી, પૂજા લઈ જન આવત સબહી, દેખત ભાવ હોત અતિ તબહી, દેખત ભાવ હોત અતિ તબહી. શ્રીહરિની આવી મૂર્તિના દર્શન કરી દરેક ગામના ભક્તો તૃપ્ત જ થતા ન હતા, તૃપ્ત જ થતા ન હતા. એવી મીઠી, એવી મધુરી, એવી મરમાળી, એવી મનોહર મહારાજની અલૌકિક મૂર્તિ હતી.
બધા લોકો પૂજા લઈને આવતા ત્યારે શ્રીહરિને જોઈને સૌને ખૂબ ભાવ થતો. આ રીતે આગળ જતા રસ્તામાં રોણ નામનું ગામ આવ્યું. તે ગામના જે લોકો હતા તેમણે શ્રીહરિના દર્શન કર્યા. તેમાં જે હરિભક્તો હતા તે શ્રીહરિની સન્મુખ આવ્યા. તેમણે શ્રીહરિને ફૂલના હાર લાવીને પહેરાવ્યા, ચરણોમાં શ્રીફળ મૂક્યા, દંડવત પ્રણામ કર્યા. જે સામે આવ્યા હતા તે બધા હરિભક્તોને શ્રીહરિએ પ્રેમથી બોલાવ્યા. શ્રીહરિના મસ્તક ઉપર છત્ર શોભતું હતું, સાથે અશ્વારી હતી. ગુડેલના માર્ગને નજીક રોણ ગામનું એક તળાવ હતું, તેની પાસે જ એક કૂવો હતો. ત્યાં જઈને શ્રીહરિએ તે કૂવાનું પાણી પીધું. બધી અશ્વારીના માણસોએ પણ ત્યાં આવીને પાણી પીધું. પછી ત્યાંથી ચાલતા થયા. આગળ જતા મિતલી નામનું ગામ આવ્યું. પૂરમે ભાવિક જન રહે જેતા, આ મિતલી નામનું ગામ ખંભાત તાલુકાનું આ નાનું એવું ગામ મિતલી. કેવી સરસ વાત. પૂરમે ભાવિક જન રહે જેતા, હરિ કે દરસ હે આયે ઉતેતા. પૂરમે ભાવિક જન રહે જેતા, હરિ કે દરસ હે આયે ઉતેતા. ભાવ કરી કે જન જેહી આયે, ભાવ કરી કે જન જેહી આયે. શ્રીહરિ હિત કર તાહી બુલાયે, શ્રીહરિ હિત કર તાહી બુલાયે. ગામના ભાવિક લોકો હતા તે બધા શ્રીહરિના દર્શન કરવા આવ્યા. જેઓ ભાવનાથી આવ્યા હતા તે બધાને શ્રીહરિએ અતિ હેત કરીને બોલાવ્યા. ભગવાન શ્રીહરિની આ અતિ મોટી વિશેષતા હતી. જે સંઘ આગળ ચાલ્યો હતો તે મિતલી પહોંચ્યો. ત્યાં તળાવને કાંઠે સારો છાંયો જોઈને રોકાયો અને ત્યાં સહુ રસોઈ બનાવવા લાગ્યા. શ્રીહરિ ત્યાં આવીને અશ્વ ઉપરથી ઉતર્યા. વર્ણીએ શ્રીહરિને માટે રસોઈ બનાવી. સંતોએ ઘઉંની રોટલી કરી. દરબાર હઠીભાઈએ ઘી અપાવ્યું. બીજા દરબારો સાકર લાવ્યા. કેળાની રસોઈ નક્કી થઈ. ઘી, કેળા અને સાકર સાથે રોટલીનો થાળ વર્ણીએ પ્રથમ શ્રીહરિને જમાડ્યો. ઘનશ્યામ દાદા, ઘી ગોળને લાડુ છે. સરસ મજાનો થાળ આવ્યો. ઘી, કેળા અને સાકર અને જોડે શું, ગરમ ગરમ રોટલી. તડકો ઘણો હતો. હવે આ તે સમયમાં ઘણો તડકો હતો. અત્યારે તો 200 વર્ષ થઈ ગયા. અત્યારે ભૂક્કા બોલાવી નાખે. હા, ભારતમાં હમણાં ગરમી પડે છે કંઈ. જે જે ભક્તો સંતો સાથે વાત થાય ને, બધા સંતો કે બહાર કાચા બટેકા મૂકીએ ને એની મેળે બફાઈ જાય એવા થઈ ગયા છે. એવી ગરમી પડે છે. તડકો ઘણો હતો તે જોઈને શ્રીહરિ કેળા જમ્યા. શ્રીહરિ જમી રહ્યા પછી પ્યારા સંતોની અને દરબારોની પંગત કરાવી. બધા દરબારો પણ પંગતમાં બેસી ગયા. તે પછી શ્રીહરિ સૌને પીરસવા માટે આવ્યા. સંઘમાં જેટલા વર્ણી અને પીપરો હતા તેમને શ્રીહરિએ પહેલા કેળા જ આપ્યા. 10-10 કેળાનો વિભાગ કરી બધી બાઈઓને કેળા અપાવ્યા. બોલો, પહેલા કેળા પીરસ્યા. તેમાં સંતો, દરબારો અને પાર્ષદોને કેળા પ્રેમથી વહેંચી દીધા. ત્યારે લગભગ સંઘના 200 માણસ હશે. તે દરેકને પાકી પાસેર સાકર અને પાસેર ઘી આપ્યું. પેલા કેળા, પછી સાકર અને પછી ઘી. આવી રીતે પંગતમાં પીરસ્યું. અને પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામી સામે જોઈ હસીને કહેવા લાગ્યા. શ્રીહરિએ સંતોમાં બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી, ભગવાનની ઈચ્છાથી આજે વનમાં પણ આવી રસોઈ પ્રાપ્ત થઈ. ઈચ્છા કરીએ તો પણ આવી રસોઈ ઘરમાં મળતી નથી. એ જમાનામાં આ બધી વસ્તુઓ દુર્લભ હતી. સુખી સંપન્ન રાજા મહારાજાઓ માણસો એ લોકોને જ આ બધું મળતું હતું. મહારાજે આ રમૂજમાં મર્મ ભરેલી વાત કરી. જુઓ કે સ્વામી, ઘરમાં મહેનત કરીએ તો પણ જેવું રસો ભોજન ન મળે એવું ભોજન આજે આ વનમાં, એટલે વેરાન વગડામાં, આવા વેરાન પ્રદેશમાં, વગડામાં, જ્યાં આસપાસ મોટા રાજા કે મહારાજાઓ, મોટું નગર કે શહેર કશું નથી, તેમ છતાં આ સ્થાનમાં આવી સારી રસોઈ મળી, આ કોની કૃપા?
જીવનમાં જે કંઈ સારું મળે છે ને, યદ યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિત મેવવા તત્તદ દેવાવગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ. જીવનમાં જે કંઈ સારું છે એ ભગવાનની કૃપાનું જ ફળ છે, અને જીવનમાં જે કંઈ ખરાબ છે એ આપણા કર્મ અને સ્વભાવનું જ ફળ છે. આટલું યાદ રાખીએ, જે સારું છે એ કૃપાનું ફળ છે અને જે ખરાબ છે એ કર્મનું ફળ છે. જિંદગી હસાવે તો માનીએ કરેલા કર્મનું ફળ મળી રહ્યું છે, અને જિંદગી રડાવે તો સમજીએ હવે સારા કર્મ કરવાનો સમય પાકી ગયો છે. જિંદગી હસાવે તો સમજીએ કે સારા કર્મનું ફળ મળી રહ્યું છે, અને જિંદગી રડાવે તો માનવું કે હવે સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે. અમેરિકા એટલે સુખી છે, એક દુર્ઘટના ઘટે ને એની પાછળ એક નવો કાનૂન, એક નવો કાયદો આખા દેશમાં જાગૃતિ લાવે છે. આ દેશમાં રહીએ છીએ, ભારતના ભક્તો સાથે વારંવાર વાતો થતી હોય, વારંવાર સાંભળતા હોય, ભારતના ભક્તો હોય, સારા સારા ભક્તો હોય, મંદિર વગેરેમાં જનારા હોય, તેમ છતાં કાયદો વ્યવસ્થા કાનૂન એમાં કોઈને રૂચિ નથી દાદા, કોઈને રૂચિ નથી. દરેકને ફાયદામાં જ રૂચિ છે, કાયદામાં કોઈને નહીં. કાયદા વિના ફાયદો કેવી રીતે મળશે? ખાસ કરીને કહું છું, પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર અમને સંતોને ટકોર કરે છે. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં આપણે સાંભળ્યું હતું, કોઈ પણ જગ્યાએ જઈએ કાયદાનું પાલન કરીએ, રોડ પર છીએ તો રોડના કાયદાનું પાલન કરીએ. કાયદો આપણને દુઃખી કરવા નહીં, કોઈ પણ કાયદો આપણને સુખી કરવા માટે જ બનાવ્યો છે. આ મગજમાં આપણે નક્કી કરી દઈએ, સ્કૂલમાં છીએ, સ્કૂલના કાયદાનું પાલન કરીએ. ઘણા અળવિતરા એવા હોય, આ દેશમાં પણ આપણે જોયું છે, યંગ છોકરા હોય, નવી ગાડી લાવે, તાલાવેલી એવી હોય કે એક વાર તો ગાડી 100-125 માઇલની સ્પીડે ચલાવી જ નાખવી છે. બોલો, મેં વચ્ચે વાત કરી હતી ને, ઓસ્ટ્રેલિયામાં આપણા એક દીકરાને નવું લાઇસન્સ આવ્યું, નવી ગાડી મળી, અને છોકરાએ કેવી ગાડી ચલાવી, પાછળ પોલીસ પડ્યો. નક્કી કર્યું તો કે આજે ટિકિટ ભલે મળવાની જ છે, પણ આજે તો ગાડીના કિલોમીટર બધા પૂરા કરી દઈએ. $1500ની ટિકિટ ફટકારી. બોલો, અમે આફ્રિકામાં હતા, નામ સાથે બહુ સારા હરિભક્તને જાણું છું. ગુરુજી, આખો સંપ્રદાય જે હરિભક્તને જાણે છે, અને કોઈ પણ સંતો એમની ગાડી, બહુ મોંઘી ગાડી, 50 લાખની ગાડી, 70-80 લાખની ગાડી, પજેરો, લેન્ડ ક્રુઝર, આવી બધી મોંઘી મોંઘી ગાડી, અતિ સુખી, પૈસાના ઢગલા ઉપર બેઠેલો એ હરિભક્ત, પણ સત્સંગ પણ એવો, બે દીકરાઓ, પણ ગાડી ચલાવે ને દાદા, તમને ડર લાગે કેટલા બધા સંતોએ ટકોરો કરેલી. પૈસાનો અભિમાન, યુવાન અવસ્થા એટલે યુવાનીનું અભિમાન, મોંઘી ગાડી એટલે મોંઘી ગાડીનું અભિમાન. હમણાં થોડા સમય પહેલા એવી મોટી દુર્ઘટના ઘટી, કેટલી સ્પીડમાં ગાડી જતી હતી, સામે ટ્રક આવી, ગાડીનું એક્સિડન્ટ થયું. આટલી મોંઘી મોટી ગાડી બે ભાગમાં ચિરાઈ ગઈ, અને ગાડીમાં બેઠેલા બંને દીકરા એક સાથે, આખા પરિવારનો, આખા કુળનો જે આધાર સ્તંભ હતા, બંને ત્યાં ત્યાં ખલાસ થઈ ગયા. કાયદો લોપીને કોણ સુખી થવાના દાદા, કોણ થવાના? ધીરી ગાડી હોય, માપમાં હોય, કદાચ અકસ્માત થાય ને તો પણ ઉગરવાનો આરો આવે. ગાડીમાં બેસો, બેલ્ટ બાંધી દો તો ગાડીમાં કદાચ અકસ્માત થાય તો પણ બચવાનો એક રસ્તો ખુલ્લો રહેશે તમારી પાસે. કોઈ પણ કાયદો, એ રોડનો કાયદો હોય, જગતનો કાયદો હોય, શાસ્ત્રનો કાયદો હોય, પણ એ બધો કાયદો લોકોના સુખ માટે જ બનાવવામાં આવે છે. પણ દરેક માણસના મનમાં અવળી ગ્રંથિ એવી છે, આપણે કાયદો પાળીશું તો આગળ વધી જ નહીં શકીએ. આ ગ્રંથિ ખરેખર દરેક માણસોએ કાઢવી જોઈએ. શ્રીજી મહારાજે એટલે સ્વામીને કહ્યું કે સ્વામી, આ ભગવાનની ઈચ્છાથી આપણને
વન વેરાન પ્રદેશની અંદર પણ આવી સારી રસોઈ પ્રાપ્ત થઈ છે. આ તો અણઈચ્છાએ વનમાં આવીને મળી છે, તે તો ભગવાને આવી રસોઈ આપી છે એમ માનવું, કેમ જે ભગવાન તો એવા મહાસમર્થ છે અને ભગવાનના જીવને ગર્ભવાસમાં પણ આવી વારંવાર સહાય કરે છે, છતાં પણ જીવ તે ભગવાનનું ભજન કરતો નથી અને તેને લીધે પછીથી તેને જન્મ અને મરણરૂપી સંસ્કૃતિ મળે છે. આમ મહારાજે વાતો કરી ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ હાથ જોડીને શ્રીહરિને વિનંતી કરતાં કહ્યું, અરે મહારાજ, અમે તો સંસારરૂપી સાગરમાં તણાતા જ જઈએ છીએ, માટે આપ અમારો ઉદ્ધાર કરજો, આપ અમારો હાથ ઝાલી રાખજો. ઉદર મે જે કે સહાય વેર વેર એસે કરત હરી. ભગવાને કેટલી સહાય કરી, કેટલી રક્ષા કરી. ક્યારેક આપણે આંખો બંધ કરીને વિચારીએ ને, પૂજ્યપાદ ગુરુજી વારંવાર એમ કહે, ભગવાનને થેન્ક યુ કહીએ, પિયુડા મહારાજને થેન્ક યુ કહીએ, પિયુડા મહારાજનો આભાર વ્યક્ત કરીએ. કેટલી કૃપા મહારાજની. એકાંતમાં આંખો બંધ કરી ઊંડો વિચાર કરીએ ને ત્યારે આપણને એમ ખબર પડે, આપણા જીવનના તમામ અવળા પાસા ઠાકોરજી સવળા કરે છે. પ્રભુની દયાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં. એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. ડગલે ને પગલે તમારી ને મારી રક્ષાના કરનારા મહારાજ છે. તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો જીવન જાણું છો, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણું છો. જન્મતા જતન કીધી જીવન જાણું છો, મારી બહુ નામી બહુ વેધે જીવન જાણું છો. આવી મોટી મહારાજે રક્ષા કરી છે. અખંડ પ્રભુની કૃપાનો વિચાર કરીએ. નંબર બે, અખંડ આપણા દોષનું ચિંતન કરીએ. વચનામૃતમાં મહારાજ એમ કહે છે, જોનારો પોતે પોતાને નથી જોતો તે જ આગળ તમે જાણો છો. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, અરે નીચમાં અતિશય નીચ. માટે પોતાના દોષનું અખંડ ચિંતન, મારામાં કયા કયા સ્વભાવ પડ્યા છે, મારામાં કયા કયા દોષ પડ્યા છે, મારામાં કેટલી કેટલી ભૂલો પડી છે, અખંડ એ વાતનું ચિંતન કરતા રહેવું જોઈએ. તો જ આપણને ભગવાન પાસે, સંતો પાસે, ભક્તો પાસે દાસત્વ ભાવ આવે. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું, ગુણાત્યાનંદ સ્વામીએ પણ કહ્યું કે દોષમાં એક મોટો ગુણ છે કે ભગવાનને ભગવાનના સંત પાસે નમ્ર રાખે. દાસપણાનો જન્મ એમાંથી થાય છે, મહિમાનો જન્મ એમાંથી થાય છે. અને આ જન્મ થાય ને દાસપણો ને મહિમા, ત્યાર પછી કૃપા એનો વિચાર જન્મે છે. હું કહું છું ને, ત્રણ વિચાર રોજ કરવા જોઈએ. મને આ વાત એટલી બધી ગમે છે, એટલી બધી ગમે છે. ત્રણ વિચાર રોજ કરવા જોઈએ. એક પ્રાપ્તિનો વિચાર, આપણને શું શું મળ્યું છે, ત્યાર પછી જે મળ્યું છે એ કેવું મહિમાવંત છે, એટલે કે બીજો મહિમાનો વિચાર, અને ત્રીજો જે મળ્યું છે એને હવે બસ છટકવા નથી દેવું, છૂટવા નથી દેવું, એના માટે રાજીપાનો વિચાર, પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર અને રાજીપાનો વિચાર રોજ કરતા રહેવો જોઈએ. મહારાજ એમ કહે છે, ઉદરમાં ભગવાને વારંવાર જીવની આવી સહાય કરી છે, તેમ છતાં આ અભાગી જીવ ભગવાનની ભક્તિ નથી કરતો. બ્રહ્માનંદ સ્વામીએ પણ મહારાજને વિનંતી કરતા કહ્યું, અરે મહારાજ, બ્રહ્મ મુનિ કર જોરે શ્રી હરિ સે બોલત ભયેવું, તુમ હિ ઉદ્ધાર કિયો રે ભવ સિંધુ બહે જાત હમ. અરે મહારાજ, અમે તો જીવ છીએ, ગમાર છીએ, સામાન્ય છીએ, અમારો ઉદ્ધાર આપ કરજો, આપ જ અમારો હાથ ચાલી રાખજો. અમે તો ભૂલ કરવા માટે ટેવાયેલા છીએ અને તમે ભગવાન છો, ભૂલને માફ કરવા માટે ટેવાયેલા છો. કદાચ અમે જીવ ભૂલ કરી બેસીએ તો પણ તમે ભગવાન છો, અમારી ભૂલોને ભૂલીને પણ અમારું ભલું કરજો,
આવી બ્રહ્માનંદ સ્વામીએ પ્રાર્થના કરી. સ્વામી પણ ખૂબ રમૂજી પણ હતા, મહાજ્ઞાની હતા, સમયે સમયે મહારાજ સાથે શું વાત કરવી, કેવી રમૂજ કરવી એ જાણતા હતા. આ મર્મમાં સ્વામીએ કેટલી મહાન વાત આપણને સમજાવી દીધી. આપણે પણ મહારાજને રોજ આવી પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ અમારું કલ્યાણ કેવળ આપની કૃપાથી જ થશે, માટે સદા અમારી ઉપર કૃપા કરજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમ પૂરમાં શ્રીહરિ ગુડેલથી રોણ થઈને મિતલી આવ્યા અને ત્યાં સહુને કેળાની રસોઈ જમાડી એ નામે 13મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.